नमस्कार, जय नारायण। विद्यार्थी मित्रों, वालीश्रियों तथा दर्शकों, डॉक्टर मितुल त्रिवेदी सर साथेना आजना आ 13મા સંવાદમાં હું પટેલ શ્રુતિ આપનો હાર્દિક સ્વાગત કરું છું। ડોક્ટર મિતુલ ત્રિવેદી સર કે જેઓ ઇસરો અને નાસાના વૈજ્ઞાનિક છે, સાથે સાથે વૈદિક ગણિત અને વૈદિક વિજ્ઞાનના નાતા પણ છે। આપણે ડોક્ટર મિતુલ સર પાસેથી આપણને મૂંઝવતા પ્રશ્નોના જવાબ મેળવતા આવ્યા છીએ અને આજે પણ મેળવીશું। નમસ્કાર સર, આપનું હાર્દિક સ્વાગત છે। બસ મજામાં સર। સંવાદની શરૂઆત મારા પ્રથમ પ્રશ્નથી કરીએ। મંત્ર શું છે? મંત્ર એટલે સાદાના સિમ્પલ શબ્દોમાં કહીએ ને તો આપણા જે વર્ણાક્ષરો હોય છે ને, બારાકડી કે વર્ણાક્ષર હોય છે ને, તેનો બંચ, એને આપણે મંત્રના સ્વરૂપમાં લઈએ છીએ। હવે એ મંત્ર એટલે શું? તો કે જે આપણે જ્યારે કોઈની પ્રાર્થના કરવાની હોય કે જ્યારે કોઈની પૂજા કરવાની હોય કે કોઈકને અહોભાવથી કોઈને માનથી આપણે બોલાવવાના હોય તો એના માટે તમે જે વિનંતી ભર્યા જે શબ્દો એની અંદર જો વાપરો છો તેને એ જૂથને એ બંચને મંત્ર કહેવામાં આવે છે બેઝિકલી। ઓકે સર, ખાસ કરીને એ પણ જાણવું છે મંત્રની વૈજ્ઞાનિક અસર સ્થૂળ વસ્તુઓ પર અને સૂક્ષ્મ વસ્તુઓ પર શું હોય શકે? સ્થૂળ એટલે આપણે આપણે એમ જો જોવા જઈએ તો સ્થૂળ વસ્તુ અને સૂક્ષ્મ સ્વરૂપ। તો સ્થૂળ વસ્તુ એટલે એવી તો કે ભાઈ તમને જે દેખાય છે, અને સૂક્ષ્મ સ્વરૂપ એટલે કદાચ આપણે એવી રીતના લઈ શકીએ કે જેને જે તમને જેને જોઈ નથી શકતા, જેમ કે વાતાવરણ છે કે હવા છે કે આ બધી વાતો છે। હવે સ્થૂળ શરીર એટલે માણસનું શરીર, ધરતી, આ બધી વસ્તુ આવે કે જે તમને સોલિડ છે કે તમને દેખાય છે એક સાદી ભાષામાં। આધ્યાત્મિક ભાષામાં સ્થૂળ અને સૂક્ષ્મતાની પરિભાષા અલગ છે, પણ આ પરિભાષામાં જોઈએ તો હવે તમે કોઈક તમારું મિત્ર હોય, માંદું પડ્યું હોય તો તમે એને મળવા જાઓ, એને મળીને ખાલી તમે એને આશ્વાસનના બે શબ્દો બોલો કે જલ્દી સારો થઈ જાય ચાલ, ક્યાં તો કોઈની ઉપર બહુ ગુસ્સો ચડ્યો હોય અને તમે એને બે ગાળ બોલી નાખો તો શું થાય? તરત જ સામે વાળો ગુસ્સે થઈ જાય કે તમારા મિત્રને જ્યારે તમે શાંતિ થઈ, તો શબ્દોની અસર જે થઈ એ જે વાઇબ્રેશન ક્રિએટ થયા વાતાવરણની અંદર, એ જે વાઇબ્રેશન ક્રિએટ થયા છે। તો મંત્ર એટલે શું? તો કે એ એવા શબ્દોની એવી રીતની રચના છે કે જેની અંદર ફિલિંગ્સ એડ થાય છે અને એ ફિલિંગ્સથી વાતાવરણની અંદર વાઇબ્રેશન્સ, વાતાવરણની અંદર કંપન થાય એટલે મેટર્સ જે આવે તે હલે, અને એનાથી જે કંપનથી જે વાઇબ્રેશન્સ ક્રિએટ થાય છે એ વાઇબ્રેશન્સ તમારા કે તમારા શરીર ઉપર જે અસર કરે છે તે એની વૈજ્ઞાનિકતા છે। અને એ શરીર તમારા તમે જે રીતના એની અંદર શબ્દો કે જે લાગણી, હવે અહીંયા કઈ રીતની લાગણી ઉમેરાઈ છે, લાગણીનો આપણે એની અંદર જે કન્ટેન્ટ ઉમેરીએ છીએ તે લાગણી એટલા માટે કે તમે કઈ લાગણીથી બોલેલા છો, સારા થઈ જાઓ જલ્દીથી તે લાગણી છે કે પછી ગાળ આપી તે લાગણી છે, અસર એ પ્રમાણે હોય છે કે જો તે મને ગાળ આપી આવી જા મારી સામે, જો બે ફેટ મારો, એટલે કન્ટેન્ટ કઈ રીતનો છે, તમારી ફિલિંગ્સ કેવી રીતની છે, એ લાગણી કેવી રીતની છે, એ પ્રમાણેના વાઇબ્રેશન સામે ક્રિએટ થતા હોય છે। અને રિસીવર એન્ડ એટલે જે રિસીવ કરે છે જે બોડી કે જે શરીર કે જે ભાગ, તે રિસીવર એન્ડ ઉપર તે રિસીવ થાય છે અને તેની અસર એના શરીર ઉપર કે જે તે બોડી ઉપર થાય છે। આ સ્થૂળ શરીરની વાત છે। અને વાતાવરણની અંદર પણ જો તમે ઘણી વખતે જ્યારે આવા શબ્દોનો ઉપયોગ કરો છો, તમે જુઓ છો પ્લાન્ટ્સની અંદર જ્યારે તમે વાત કરો છો કે ભાઈ મરી જાય મરી જાય મરી જાય તો એ પ્લાન્ટ્સ મરી જાય છે, તો એ તમને સૂક્ષ્મ એનર્જી જે છે તે વાતાવરણની અંદર જે ભળે છે અને એ શરીર સુધી જ્યારે પહોંચે છે એ બેની વચ્ચે જે એનર્જીનું જે ફોર્મ હોય છે તેની અંદર એ વાતાવરણમાં પણ ફેરફાર આવે છે, કારણ કે વાતાવરણમાં પણ ભળતું હોય છે। તો વાતાવરણમાં જે ફેરફાર આવે, આકાશ તત્વની અંદર જે ફેરફાર આવે, એ બધી જે ફેરફાર જે છે તેને સૂક્ષ્મ શરીરનો ફેરફાર કહેવામાં આવે છે। ઘણી વખતે એમ વિચારીએ કે વરસાદ પડે વરસાદ પડે વરસાદ પડે તો વરસાદ એકદમ પડી જાય છે, અને બહુ કામનું આપણે કામ બાકી હોય ને વરસાદ પડતો હોય ને એમ કહે કે આ વરસાદ અટકી જાય ને તો સારું, તો એ માનસિકતા કે એ શબ્દોની અસર પણ ઘણી વખતે પડતી હોય છે અને વરસાદ અટકી જાય છે। આ જોગાનું જોગ નથી હોતું, આ મંત્રોની શક્તિ છે જે વાઇબ્રેશન ક્રિએટ કરે છે, જે મેટર્સને હલાવે છે, કંપન ઉભો કરે છે, આ એની વૈજ્ઞાનિકતા છે। સર, મારો બીજો પ્રશ્ન એ છે કે બીજ મંત્ર એટલે શું? બીજ મંત્ર એટલે
ઘણી વખતે આપણે એમ બોલતા હોઈએ કે ઓમ ભૂર્ભુવ સ્વઃ તત્ સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્, ઓમ નમો નારાયણ, ઓમ નમઃ શિવાય, તો આ બધા મંત્રો છે અક્ષરનો બંચ. પણ આ અક્ષરો, આ જે અક્ષરો છે આની અંદર, આની અંદર કયા કયા અક્ષરો આવ્યા તમે જો એ જોવા જાઓ તો તમે ચક્રો આપણે જોઈએ, શરીરના ચક્રો, તે ચક્રોની અંદર અલગ અલગ મંત્ર હોય છે. રીમ, ક્લીમ, ઓમ, લમ, વમ, શમ, આવા બધા જે શબ્દો હોય છે એક એક અક્ષરના, ઘણી વખતે જોડાક્ષર હોય, જેમ કે રીમ, શ્રીમ, તો આ જોડાક્ષર હોય, કે સ અને ર જોડેલો હોય, મ જોડેલો હોય, તો આવા જોડાક્ષરો કે એકાક્ષરી જે હોય છે, જે ટૂંકા હોય છે, આખો મંત્ર બોલતા આપણને ઘણી વખતે અઘરો પડે, તો એનું એક સંક્ષિપ્ત સ્વરૂપ હોય છે જેને આપણે બીજ મંત્ર કહીએ છીએ. અને એ બીજ મંત્ર એ હોય છે કે કોઈ પણ બોડી હોય, જેમ કે માણસનું શરીર છે, તો તમે તમારા શરીર, જેમ કે હું મિતુલ ત્રિવેદી છું, તો તમે મારી આગળ શ્રી મિતુલ ત્રિવેદી લગાવો. કોઈ લેડી છે તો એ લેડી પરણેલા છે તો શ્રીમતી લગાવો, કુમારા છે તો કુ લગાવો. તો એ જે અલગ આગળના જે શબ્દો જે એની આઈડેન્ટિટી ક્રિએટ કરે છે ને, એ સ્ટ્રક્ચરની, એ સ્ટ્રક્ચરની જે આઈડેન્ટિટી જે તમને આપે છે તે એ બીજ મંત્રો છે. એટલે તમે કોઈ પણ મંત્ર હોય તે મંત્રની શરૂઆત બીજ મંત્રથી થાય છે. તે કેટલા પ્રકારના હોય છે? એક કામ કરીએ, મારી પાસે છે ને થોડાક એના એ છે, આપણે થોડાક પીપીટી કે એનાથી આપણે એને સમજીએ, ઉભા રહો તો એ વધારે મજા આવશે થોડીક સમજવાની. અહીંયા જુઓ, તમે જુઓ ચક્ર છે, ચક્રની અંદર અલગ અલગ પ્રકારના ચક્ર છે. હવે એની અંદર તમને આ બધા લમ, વમ, રમ, યમ, હમ, ઓમ, ઓમ આ દેખાય છે, આ બધા બીજ મંત્ર છે. તમે જયારે ઓમ ભૂર્ભુવ સ્વઃ ગાયત્રી મંત્ર બોલ્યા ત્યારે સૌથી પહેલા તમે ઓમકાર કર્યો હતો કે ઓમ ભૂર્ભુવ સ્વઃ, એટલે સહસ્ત્ર દ્વારથી ચાલુ થયું. અને અલગ અલગ આ સાત ચક્ર છે, ઓમ એ સહસ્ત્ર દ્વારનો છે. હવે કેટલા પ્રકારના છે આપણે જો એ સવાલની વાત કરીએ તો, એમ તો જોવા જઈએ ને તો બીજ મંત્રો ઘણી રીતના એને બાયફર્ગેટ કરી શકીએ. જેમ કે એક સિંગલ લેટર, એટલે કે એક અક્ષરી, જેમ કે આપણે કહ્યું કે લમ, વમ, શમ, આ બધા એકાક્ષરી છે. અને કમ્પાઉન્ડ એટલે જે જોડાયેલા છે, જેમ કે રીમ, ક્લીમ, શ્રીમ, આ બધા જે છે તે કમ્પાઉન્ડ લેટર્સ કહેવાય. આ સિવાય જો આપણે એને જોઈએ ને તો બીજા અલગ અલગ ગોડ કે ગોડેસીસ, એટલે દેવ કે દેવીઓની જે પૂજા કરવાની હોય ને, તેના આધારે તેના ચાર અલગ બીજા પ્રકાર પડેલા છે. આપણા વેદોની અંદર તેને ચાર અલગ પ્રકારમાં બાયફર્ગેટ કર્યા છે, યોગ બીજ, તેજો બીજ, શાંતિ બીજ અને રક્ષ બીજ. રક્ષ બીજ એટલે જે રક્ષા કરે તે, શાંતિ બીજ એટલે જે તમને શાંતિ આપે તે, તેજો બીજ એટલે જે તમારી બુદ્ધિ, જે તમારા શરીરનું તેજ વધારવાનું કામ કરે તે, અને યોગ બીજ. યોગ બીજ એટલે જ્યારે કોઈ બે વસ્તુને કનેક્ટ કરવાની હોય તો તેના માટે જે બીજ મંત્ર વાપરવાનો હોય, ઘણી વખત બીજ મંત્ર વચ્ચે વાપરવામાં આવે છે, તો એને યોગ બીજ કહેવામાં આવે છે. અને એ સિવાય જો એના અલગ, એ સિવાય જો બીજા પુરાણોમાં એમાં જો તમે જુઓ તો નવગ્રહ બીજ છે, ચક્રના બીજ છે. તો આપણે અહીંયા જે આગળ જે જોયા ને તે ચક્રના બીજ છે. આ જે આપણે બીજ જોયા તે આ બધા ચક્ર બીજ છે. હવે આ સિવાય જો તમે આવા બીજોની જો તમે એ જુઓ તો મેજર જે છે તે આ બધા અલગ અલગ, આમ, શ્રીમ, લક્ષ્મીમ, અલગ અલગ બધા છે, ક્લીમ, ક્રીમ, રામ. અને અધર જે છે તે ભમ, ધૂમ, રીમ, શ્રીમ, જે બધા બોલાય છે. પેલા તાંત્રિકોની ઘણી વખત તમે કલ્પના કરો ને ત્યારે સ્મશાનમાં બેઠા બેઠા જે શબ્દો બોલતા હોય ને, ઓમ રીમ શ્રીમ ક્લીમ ચામુંડા એવી જ છે. તો આ બધા જે શબ્દો છે, આ બધા અક્ષરો છે, તે બીજ છે ને તેના અલગ અલગ પ્રકારો છે. ઓકે સર, ચક્રમાં આવેલા બીજ મંત્રો શું છે? ચક્રની અંદર જે બીજ મંત્ર આપેલા છે તે બીજ મંત્રને જો આપણે વૈજ્ઞાનિક રીતના સમજીએ ને તો એ બીજ મંત્રો એ તમારા શરીરની અંદર સાત એનર્જી ચક્ર છે. જેને તમે એમ કહીએ કે તમારે તમારા ઘરની અંદર લાઇટ ચલાવી છે તો તમારે એક સ્વિચ ચાલુ કરવાની, પંખો ચલાવવો છે તો તમારે બીજી સ્વિચ ચાલુ કરવાની, તમારે તમારો મોબાઈલ ચાર્જ કરવો છે તો પ્લગની સ્વિચ ચાર્જ કરવાની,
તો એમ અલગ અલગ જેમ સ્વિચ આપેલી છે ને તેમ આપણા શરીરનું સંચાલન કરવા માટે પણ શરીરની અંદર મુખ્ય 7 સ્વિચ આપેલી છે. એ 7 સ્વિચની અંદર જે એનર્જી પાછળ જ્યારે એ સ્વિચને તમે બોર્ડ ખોલો ને ત્યારે ખબર પડે કે એની અંદર પ્લસ અને માઇનસ તમે કનેક્ટ કરતા હો છો, તો એ જે એનર્જી છે એની અંદર જે મળતી હોય છે ને જેનાથી એ સ્વિચ પંખા સુધી જતી હોય છે ઇલેક્ટ્રિસિટી, તે ઇલેક્ટ્રિસિટી જે પ્રોવાઈડ કરવાનું જે કામ કરે છે ને તે એ આ બીજ 7 સપ્ત ચક્ર છે. અને એ સપ્ત ચક્રની અંદર તે દરેકના અલગ અલગ જે આપણે સ્વિચ બોર્ડ કહીએ ને તે સ્વિચ બોર્ડને આપણે નામ આપેલા છે. જેમ કે મૂલાધાર ચક્ર છે, તો મૂલાધાર ચક્રનો અહીંયા આપણે જો જોઈએ તો એની અંદર લંબ, મૂલાધાર ચક્રની અંદર લંબ છે, પછી સ્વાધિષ્ઠાનની અંદર વમ છે, મણિપુરમાં રમ છે, અનાહતની અંદર યમ છે, વિશુદ્ધમાં હમ. તો આ બધા અલગ અલગ એ સ્વિચબોર્ડની સ્વિચીસ છે જે અલગ અલગ સ્વિચની સાથે કનેક્ટ કરે છે, જે અલગ અલગ એનર્જી શરીરના અલગ અલગ પાર્ટ. એમ શરીરમાં 72,000 નાડી છે, દર 1,000 નાડીએ આવું એક તમારું ચક્ર હોય અને એ ચક્રના પાદા પાછા પોતપોતાના એક સ્વિચબોર્ડ હોય. પણ આ મેઇન 7 સ્વિચ છે જે તમારા એ 72 સ્વિચ સાથે કનેક્ટ થાય છે અને તેની અંદર ઇલેક્ટ્રિસિટીનો ફ્લો ફરતો રહે છે, જેનાથી તમને એમ કહીએ ને કે આત્મા, તે આત્માનું જે કામ થાય છે, આત્મા તમારા શરીરમાં છે, જે ઇલેક્ટ્રિસિટી છે તે આ ઇલેક્ટ્રિસિટીના મેઇન ફંક્શન્સ, ઇલેક્ટ્રિસિટીને આ મેઇન સર્કિટ છે બધી. આ જે બધા બીજ છે તેમની યુનિવર્સ પર વૈજ્ઞાનિક અસર શું હોય છે? યથા પિંડે તથા બ્રહ્માંડે, યથા બ્રહ્માંડે તથા પિંડે, આપણે આ વાક્ય વારંવાર ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણા શરીરની અંદર જેવી રીતના તમે આ બીજ મંત્રોની અસર કહો, જેમ કે મૂલાધાર ઉપર લમ, તો કે તમારી પ્રજોત્પત્તિ માટે કે નવું જનરેશન પેદા કરવા માટે કે એ બધા માટે કે સ્થૂળતા માટે કે સ્ટેબિલિટી માટે કે એના માટે તમારે જે મંત્ર જોઈએ છે તે લમ છે. તો એવી જ રીતના પૃથ્વીને સ્થિર કરવી છે, પૃથ્વીની અંદર સ્થિરતા લાવવી છે, પૃથ્વીની અંદર જે ઘટનાઓ વારંવાર વાવાઝોડું છે, વારંવાર પૂર છે, આવી કુદરતી ઘટનાઓ આવતી હોય છે, એમાંથી જો તમારે શાંતિ જોઈતી હોય, આ બધી ઘટનાઓને જો તમારે અસર ઓછી કરવી હોય તો વાતાવરણની શુદ્ધિ જરૂરી છે. તો તેના માટે પણ આ મૂલાધાર ચક્ર એટલે લંબ ચક્રની જરૂરિયાત છે. અને એ જ રીતના આકાશની અંદર પણ જ્યારે ઘણી બધી આવી ઉલ્કાપિંડની વર્ષા થતી હોય, સૂર્યમાંથી સોલર વેવ્સ જ્યારે વધારે નીકળતા હોય, યુવી રેઝ તમારા પૃથ્વી વધારે આવતા હોય, ઓઝોન આવરણ નાશ પામેલું હોય, તો આ બધાની પાછી ક્રિએશન માટે પણ તમારે મૂલાધાર ચક્ર જે હોય તેની અંદર લંબ મંત્ર જે છે તેનો તમારે ઉપયોગ કરવો પડે છે. તો આ દરેક આવી રીતના અલગ અલગ દરેકના કાર્ય છે અને એ દરેક કાર્યને તમે અલગ અલગ રીતના ડિફાઇન કરી શકો છો, જે શરીર સાથે, જે પૃથ્વી સાથે અને જે યુનિવર્સ સાથે કોમનલી કનેક્ટેડ હોય છે. સર, આજે તમે મૂલાધાર ચક્ર અને જે પણ બધા ચક્ર છે એ દર્શાવ્યા છે, એમાં પાંદડા છે આજુબાજુ, એ શું ડિનોટ કરે છે, એ શું દર્શાવે છે? એ દરેક ચક્રની અંદર જે ઇલેક્ટ્રિક વેવ્સ જે પ્રમાણે એના નીકળતા હોય ને, હવે જેમ કે તમે મૂલાધાર ચક્ર કહો તો તમે એક એટમ કહીએ આપણે, તો એક એટમની અંદર શું હોય, તો કે વચ્ચે ન્યુક્લિયસ હોય, એ જે ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય, તો કે એ જે પ્રોટોન અને ન્યુટ્રોન છે ને તે આ લંબ છે, વમ છે, રમ છે, તે એની એનર્જી છે. પણ એની આજુબાજુ જે પાંદડા દેખાય ને, તો એટમની અંદર આજુબાજુ શું ફરતું હોય છે, તો કે ઇલેક્ટ્રોન ફરતા હોય છે. તો એ જે ઇલેક્ટ્રોન જે ફરતા હોય છે તે કેટલા ઇલેક્ટ્રોન, આપણે ઘણી વખત એમ કહીએ છીએ કે આ એટમની અંદર 4 ઇલેક્ટ્રોન છે, આ એટમની અંદર 8 ઇલેક્ટ્રોન છે, દરેક જે એલિમેન્ટ્સ હોય તે એલિમેન્ટ્સના આધાર ઉપર એના ઇલેક્ટ્રોન હોય. તો એવી જ રીતના આપણા શરીરના જે આ ચક્રો છે તેની અંદર આ જેટલા પાંદડા બતાવે છે ને એટલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. આ દરેક પાંદડાના પણ પેટા મંત્ર છે, તે શું છે? એને આપણે પેટલ અને પેટલ કહીએ છીએ, કે પેટલ બીજ, પેટલ બીજ કહેવાય એને, એટલે દરેક પાંદડાના કે ઇલેક્ટ્રોન બીજ. તો તમે જો આને જો જુઓ ને, તો આપણા 7 ચક્રો છે, તમે જો અહીંયા ઉપર જુઓ તો આપણા 7 ચક્રો છે, 7 ચક્રની અંદર જો તમે જુઓ તો સૌથી ઉપર જે છે તે 1,000 દળ એટલે 1,000 પેટલ છે, 1,000 પાંદડા છે. એ સિવાય તમે ત્યાર એને છોડી દો કે એની અંદર જે છે તેની અંદર કશું જ નથી, પણ એના સિવાય જો તમે અહીંયા જુઓ તો આજ્ઞા ચક્ર તેમાં 2 પાંદડા છે, વિશુદ્ધ ચક્ર તો તેની અંદર 12 છે, મણિપુરની અંદર 10 છે, સ્વાધિષ્ઠાન છે તો તેમાં 6 છે,
મૂલાધાર છે તો કે ચાર છે. હવે તમે આ બે થી લઈને ચાર સુધી આનો જો તમે સરવાળો કરો ને તો એ 50 થાય. 50 પાંદડા છે ટોટલ આપણા શરીરની અંદર. આ મૂળ ઇલેક્ટ્રોન જે મૂળ જે સર્કિટ છે ને તેની અંદર 50 ઇલેક્ટ્રોન છે. તમારા વર્ણાશ્રમ જે તમારા વર્ણાક્ષર જે છે આલ્ફાબેટ આલ્ફાબેટની અંદર ગુજરાતી કે સંસ્કૃત આલ્ફાબેટ છે તેની અંદર જે તમારા અક્ષરો જેમ કે અ આ ઈ ઈ થી લઈને ક ખ ગ ઘ ગણો તો એ પણ 50 જ છે. એટલે આ એ એનર્જી બતાવે છે અને આપણા જે વર્ણાક્ષરો જે છે આલ્ફાબેટ છે તે પણ આ જ ઇલેક્ટ્રોનનું એક સંક્ષિપ્ત સ્વરૂપ છે જેને આપણે પ્રાણાયામની અંદર કનેક્ટ કરેલું છે. એટલે આ જે પાંદડાઓ છે તે પાંદડાઓ જે ઉંચે નીચે થાય જ્યારે આપણે પ્રાણાયામ શ્વાસ લઈએ અને શ્વાસ છોડીએ તો એનાથી ઇલેક્ટ્રોનના પ્રમાણમાં જે ફેરફાર આવતો હોય છે કે ઇલેક્ટ્રોનના દરેક તત્વોની અંદર જે ફેરફાર આવતો હોય છે તે એની અંદર રહેલા જે આ પેટા મંત્ર જે છે એ પેટા મંત્ર દ્વારા આપણે એને ડિનોટ કરી દઈએ છીએ. કુંડળી અને ચક્ર શું છે? જ્યારે આ સાતે સાત ચક્ર આપણે એક લાઈનની અંદર ગોઠવીએ છીએ શરીરની અંદર નીચે મૂલાધારથી લઈને ઉપર માથા પર સહસ્ત્ર દ્વાર છે તો એનર્જીનું અપ્સ એન્ડ ડાઉન્સ. તમે શ્વાસ લો એટલે શ્વાસ અંદર ગયો નીચે ગયો, શ્વાસ છોડો એટલે નીચેથી બહાર ખેંચાય છે. તો શ્વાસનું અંદર જવું ને શ્વાસનું બહાર આવવું આ દરમિયાન જ્યારે શું થાય તો કે તમારા શરીરની જે આ એનર્જી જે છે તે ઉપર નીચે થાય છે, પમ્પિંગ થાય છે. તમે જુઓ તો એ તો એ જે પમ્પિંગ થાય છે ને તે પમ્પિંગની અંદર એક સ્ટેડી ઓક્સિજનનું જે લેવલ હોય છે તે સ્ટેડી મૂલાધારથી લઈને સહસ્ત્ર દ્વાર સુધી જે એક સ્ટેડી જે એનું ચક્ર કે એની એનર્જી કે એની લાઇટ એક કોન્સ્ટન્ટ ફ્લો. તમે જ્યારે બે વાયરને ભેગા કરો ત્યારે શું થાય તો કે એની અંદર વાયરની અંદર સ્પાર્ક થાય. હવે એ સ્પાર્ક તમે દૂર રાખો તો એ સ્પાર્ક જે છે તે કન્ટિન્યુઅસ બે વાયરની વચ્ચે ફ્લો થતો હોય તો દેટ ઇઝ કોલ એનર્જી. તો કે એ જે ફ્લો છે એનર્જીનો જે ફ્લો છે એ તમારા શરીરની અંદર નીચે મૂલાધારથી લઈને ઉપર સહસ્ત્ર દ્વાર સુધી જે એ તમારો ફ્લો જે કન્ટિન્યુઅસ કનેક્ટેડ રહેતો હોય જ્યાં સુધી તમારી ઇલેક્ટ્રિસિટી કે પ્રાણવાયુ અપડાઉન થતા હોય એનાથી એ જે ફ્લો જેને આપણે પ્રકાશ કહીએ છીએ જેને આપણે કુંડલીની અધ્યાત્મની અંદર આપણે એને કુંડલીની કહીએ છીએ. તો એ કુંડલીની એટલે એ જે એનર્જીનો જે કોન્સ્ટન્ટ ફ્લો છે જે તમને હંમેશા સ્વસ્થ રાખે છે, જે તમને હંમેશા તમારા શરીરની અંદર એક્ટિવ રહે છે ને જે તમારા શરીરની ઇલેક્ટ્રિસિટી જે છે ને તેને કોન્સ્ટન્ટ ને કે તો શું થાય તમારી આજે એક સ્વિચ બગડી ગઈ તો ટ્યુબલાઇટ નહીં થાય. હવે એ ટ્યુબલાઇટ તમારા હાર્ટ સાથે કનેક્ટ થતી હોય એ લાઇટ અને હાર્ટ જ બંધ થઈ જાય તો શું થાય? અચ્છા બીજી એક સ્વિચ માની લો કે ઇલેક્ટ્રિસિટીની એ ફ્લો અટકી ગયો ને એ તમારા મગજ સાથે કનેક્ટેડ છે, મગજને ઇલેક્ટ્રિસિટી નથી પહોંચતી તો શું થાય? ઓકે, તો આ જે દરેક અલગ અલગ જે બોડીના ઓર્ગન છે તે આવી રીતના સાત ચક્રો સાથે ગોઠવાયેલા છે. એ સાત ચક્રોની અંદર જે રહેલી કોન્સ્ટન્ટ એનર્જી કે ઇલેક્ટ્રિસિટી છે એ કોન્સ્ટન્ટ ચાલુ રહેતી હોય છે. તેને આપણે જ્યારે એક ફ્લોની અંદર એને આપણે કનેક્ટ કરીએ છીએ ને ધેટ ઇઝ કોલ્ડ કુંડલીની. ઓકે, તેનાથી ફાયદા શું થાય છે સર? મેં અત્યારે તમને જણાવ્યું કે એ વસ્તુ જો બંધ થઈ ગઈ કે એ એનર્જી કે એ સ્વિચ જો તમારી બંધ થઈ ગઈ તો શું થાય? રાઈટ. અચ્છા બીજી વસ્તુ, માણસ પોતાના જીવનની અંદર ઘણા બધા છે ને ઉતાર ચઢાવ પણ જોતો હોય છે એટલે આધ્યાત્મિકતા આપણે બેઝિકલી શેની જોડે કનેક્ટ કરીએ તો કે આધ્યાત્મિકતા એ છે ને તમને મગજને શાંતિ આપે છે પહેલી વસ્તુ. બીજી વસ્તુ શું આપે તો કે તમને જ્યારે ડિફિકલ્ટ સિચ્યુએશન હોય ને તો ડિફિકલ્ટ સિચ્યુએશનની અંદર તમને મગજ શાંત હશે ને તો રસ્તાય મળશે એક તો, એટલે રસ્તો શોધતા શીખવાડે છે. અને ત્રીજી સૌથી અગત્યની વસ્તુ, જ્યારે તમારી પાસે કોઈ રસ્તો તમને નથી હોતો ને તે વખતે આધ્યાત્મિકતા એ તમને શું આપે તો કે હા એક ટકી રહેવા માટેનું આશ્વાસન આપે છે. લાઈફની અંદર ટકી રહેવા માટે આધ્યાત્મિકતા એ તમને એનર્જી આપે છે. તો એ જે એનર્જી છે તે કઈ છે તો કે આ જે કુંડલીની શક્તિ જે છે ને એ તમને બેલેન્સ બનાવે છે, એ તમને સમ બનાવે છે અને જેના કારણે તમારા મગજનો જે અંદર જે કેમિકલ રિએક્શન થતા હોય છે તેને વધારે પડતા થતા એટલે તમને ઓવર ઇમોશનલ થતા અટકાવે છે, તમને બેલેન્સ થતા શીખવાડે છે. એટલે તમારા શરીરની અંદર વધારે પડતો રક્તસ્ત્રાવ કે કેમિકલનો સ્ત્રાવ વધારે પડતો નહીં થઈ જાય અને જેની આડઅસરો તમારા શરીરની અંદર નહીં થાય તેના માટે આ ચક્રો જે છે કે આ કુંડલીની જે છે તે 24 કલાક કાર્યરત હોય છે.
એટલે સર આપણે એવું કહી શકીએ કે ઓવર થિંકિંગ કરતા મતલબ આપણે બહુ ઓવર થિંકિંગ ના કરી શકીએ અને મગજને શાંત રાખે. મગજને તમે જેટલું સ્મૂધલી પાણીના પ્રવાહની જેમ તમે મગજને પણ વહેવા દો ને, તમારા વિચારોના પ્રવાહને વહેવા દો ને, તો એ તમને એક કોન્સ્ટન્ટ ક્રિએટિવિટી આપશે અને એ તમારું ડેવલપમેન્ટ વધારે સ્મૂધલી કરશે. હર હંમેશની જેમ આજે પણ આ 13મા સંવાદમાં આપની પાસેથી કંઈક નવું અને રસપ્રદ જાણવા મળ્યું છે. ખૂબ ખૂબ આભાર સર. સાથે સાથે સર આપને વિનંતી છે કે આપના વૈદિક ગણિત અને વૈદિક વિજ્ઞાનના ઓનલાઈન વર્ગો અંગે માહિતી આપણા દર્શકોને આપશો. વૈદિક વિજ્ઞાન અને વૈદિક ગણિતના આપણો એક બેચ અહીંયા પૂરો થયેલો છે. બીજા બેચનું રજીસ્ટ્રેશન આપણું હવે ચાલુ છે. આપણી શાળા સાથે જ એ તમે સીધા સંપર્ક કરીને તેનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો. અને કલાકનો કોર્સ હોય છે આ, રોજ તમારે કલાક સોમથી શુક્ર એક એક કલાક આપણે એ કોર્સ ચલાવીએ છીએ. 15 દિવસના કોર્સની અંદર આપણે અલગ અલગ વિષયો ઉપર એની એપ્લિકેશન શું છે વૈદિક વિજ્ઞાનની અંદર. વૈદિક વિજ્ઞાનની અંદર જો તમે જોવા જાઓ તો જૂના શાસ્ત્રોની અંદર જે વાતો કરેલી છે તેની આજના સંદર્ભમાં એની ઉપયોગિતા કેવી રીતના છે અને તેનું તમારી રોજગારી સાથે કનેક્ટિવિટી શું છે તે આપણે એની અંદર લોકોને, બાળકોને કે દરેક એજના વ્યક્તિઓને એની અંદર આપણે જોડીએ છીએ અને એ શીખવાડીએ છીએ. અને વૈદિક ગણિત એ સ્પેશિયલી બાળકો માટેનો કોર્સ હોય છે અને જે લોકો પ્રોગ્રામિંગ કે કોમ્પ્યુટર સાથે જોડાયેલા હોય છે કે એન્જિનિયરિંગ ફિલ્ડ સાથે જોડાયેલા હોય છે એ લોકો માટેના પણ એ કોર્સ છે. એની અંદર આપણે અલગ રીતના મેથેમેટિક્સ કેવી રીતના સ્મૂધલી થઈ શકે છે, વેદોની અંદર એ કેવી રીતના આપેલું છે. વૈદિક ગણિત એટલે આજે બજારમાં જે વૈદિક ગણિત શીખવાડવામાં આવે છે ફક્ત એટલું જ નહીં, પરંતુ એ સિવાય વેદોમાં કેવી રીતના ગણિત આપેલું છે તેની પણ ઉપયોગિતા અને તેના પણ અલગ અલગ બધી મેથડ ને બધું આપણે બાળકોને શીખવાડીએ છીએ જે વધારે રસપ્રદ. અને એ લોકોને, બાળકોને જે ગણિતનો ફોબિયા, મેથ્સ ફોબિયા જે આજે ક્રિએટ થઈ રહેલો છે ને, તેમાંથી ધીમે ધીમે બહાર કાઢે છે. એટલે આ બેઝિક પર્પઝ આ બે ક્લાસના છે. અને જે લોકોએ જોઈન થવું હોય તે આપણી વેબસાઇટ પર કે આપણા સ્કૂલના નંબર ઉપર કે આપણા શિક્ષકો સાથે સંપર્ક કરીને તેમાં જોડાઈ શકે છે. નવો બેચનું રજીસ્ટ્રેશન ચાલુ છે, ઝડપથી એ ચાલુ થઈ રહેલું છે અને નવો ક્લાસ આપણો ઝડપથી કદાચ 10-15 દિવસમાં ચાલુ થાય છે. થેન્ક યુ સર. દરેક દર્શક મિત્રોને કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો આ સાથે આપેલ ફોન નંબર પર મોકલવા વિનંતી છે. સાથે આવી જ અવનવી માહિતી મેળવવા માટે શાળાની યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.